અડી નેશનલ હાઈવે નંબર 48 પ્રજાપતિ હોલ સામે બ્રિજ ચડતી વેળાએ બારડોલીથી મુંબઈ એરપોર્ટ પર જતા બે મિત્રોને આજરોજ બુધવારના બપોરના 3 વાગ્યાના સુમારે પારડી હાઈવે પર કાર ચાલકને ઝોકું આવી જતા પાછળથી કન્ટેનરમાં અથડાવી દેતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. અકસ્માતના ઘટનાની જાણ થતા નજીકની પારડી હોસ્પિટલમાં તેમના પારડીના મિત્રોએ ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડ્યા હતા, જેમાં ઇનોવા કાર નંબર GJ19AF5809ના ચાલક રાજેશભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે પાછળ બેસેલા વિદેશ અમેરિકા જવા નીકળેલ બે મિત્રો મિત્તલ પટેલ અને કમલેશ પટેલને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માતમાં સ્થળ પર કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો અને ટ્રાફિક જામ થતા હાઈવે પર IRBની ટીમ આવી પહોંચી હતી અને કારને સાઇડ પર કરી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સંક્રમણ ઘટાડવા માટે જિલ્લાના શહેરમાં નાઇટ કર્ફ્યુની રાજ્ય સરકારે રાજ્યના 29 જિલ્લામાં જાહેરાત કરી છે. આજરોજ 28 એપ્રિલથી 5 મે સુધી વલસાડ શહેરમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. વલસાડ શહેરની હોટલમાં ફક્ત પાર્સલ સેવા ચાલુ રહેશે, તેમજ મેડિકલ સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વલસાડ શહેરમાં બુધવારે રાત્રિથી પોલીસ વિભાગને કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેરમાં વધતા સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે, તો બીજી તરફ વલસાડ હોટેલ એસોસિએશનના પ્રમુખ દ્વારા રાત્રિ કર્ફ્યુ નહીં પણ લોકડાઉન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. અનુસાર રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર જવરની છૂટ રહેશે. મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સિટી બસની ટિકિટ રજૂ કરીથી તેઓને અવર જવરની પરવાનગી આપવામાં આવશે. COVID-19 સંબંધિત માર્ગદર્શિક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવર જવર દરમિયાન માગણીથી કાર્યથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારને લાગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કરી અવર જવરની પરવાનગી આપવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલી વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી કર્મચારીએ માનવીય અભિગમ દાખવશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને અંતિમ ક્રિયા દફન વિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ATMમાં નાણાંનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી રાખવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ ધી એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897, COVID-19 રેગ્યુલેશન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈઓ ઉપરાંત IPCની કલમ 188 હેઠળ કાનૂની પગલાં તથા અન્ય કાનૂની જોગવાઈઓ મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. કોરોના મહામારી સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી જિલ્લામાં રાત્રિ દરમિયાન કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. છતાં અનેક દુકાનદારો કોરોનાની ગંભીરતા સમજતા નથી ને દુકાનો ખોલીને બેસી જતા હોય છે, ત્યારે આજે વલસાડ શહેરમાં કર્ફ્યુ કાળમાં પણ દુકાનો ખોલી ધંધો કરનાર દુકાનદારોને પોલીસે ગંભીરતા સમજાવીને દુકાનો બંધ કરાવી હતી. વલસાડ જિલ્લામાં જે રીતે દિન પ્રતિદિન કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થતો જાય છે તેને જોતા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકોને બાદ કરતા તમામ લોકોને આવાગમન બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે, છતાં કેટલાક લોકો સમજતા નથી. કર્ફ્યુના સમય દરમિયાન આવશ્યક સેવા જેવી કે દૂધ, દવા અને શાકભાજી જેવી ચીજોને મુક્તિ આપવામાં આવી છે, જ્યારે અન્ય કોઈ પણ સેવાઓ ચાલુ રાખી શકાશે નહીં. સાથે માંદગીમાં સંપડાયેલા વ્યક્તિને સારવાર અર્થે લઈ જનારને પણ મુક્તિ આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં હાલ 500થી વધુ કોરોના એક્ટિવ કેસ છે. અનેક લોકો સારવાર લઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.
છતાં પણ કેટલાક દુકાનદારો દ્વારા તેનું પાલન ના કરીને દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી છે, જેને પગલે પોલીસ દ્વારા સમગ્ર બાબતની ગંભીરતા સમજાવી દુકાનો બંધ કરાવવાની ફરજ પડી રહી છે. આમ વલસાડ જિલ્લામાં કર્ફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે. રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી તમામ સ્થળે કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના નારગોલ ગામના માલવણ બીચ ખાતે વધુ એક મૃત ડોલ્ફિન કિનારે તણાઈ આવતા તેને અગ્નિદાહ અપાયો હતો. છેલ્લા 1 વર્ષમાં મૃત ડોલ્ફિન મળવાની આ 3જી ઘટના હતી, જેને વન વિભાગે પોતાની ગાઈડલાઈન મુજબ મૃત શરીરને કબજે કરી અગ્નિદાહ આપ્યો હતો. ઉમરગામ તાલુકાનો કાંઠા વિસ્તાર વર્ષોથી ડોલ્ફિન માટેનો વિસ્તાર ગણવામાં આવે છે. આ દરિયાઈ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં 3 મૃત ડોલ્ફિન મળી આવી છે. મંગળવારે 3જી ડોલ્ફિનનો મૃતદેહ મળતા પર્યાવરણવાદીઓ તેમજ પશુ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે મંગળવારની રાત્રિની ભરતી સમય માલવણ બીચ નજીક 8 ફૂટ જેટલી લાંબી ડોલ્ફિન મૃત હાલતમાં કિનારે આવી હતી. વન વિભાગને ગામના જાગૃત નાગરિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેને લઈને વન વિભાગના ACF જીનલબેન, RFO PU પરમાર, વન રક્ષક કલ્પેશભાઈ માળી, વેટરનરી ડોક્ટર હસમુખભાઈ ચૌધરી સહિતની ટીમ નારગોલ ખાતે આવી મૃત ડોલ્ફિનનો કબજો લીધો હતો. વન વિભાગની ટીમે પંચ કેસ કરી વેટરનરી ડોક્ટર દ્વારા PM પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ડોલ્ફિન શિડ્યુલ 1નું પ્રાણી હોવાથી વન વિભાગના ACFની હાજરીમાં મૃત ડોલ્ફિનને જરૂરી પંચ કેસ PM કાર્યવાહી બાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ દ્વારા લાકડાની ચિતા તૈયાર કરી મૃત ડોલ્ફિનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ અંગે ACF અધિકારીએ જણાવ્યું હતું કે ડોલ્ફિન શિડ્યુલ 1 પ્રાણી હોવાથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રાણીનું મૃત્યુ થવાનું કારણ કોઈ ગંભીર વાયરસ પણ હોઈ શકે છે, જેનો ફેલાવો શ્વાન કે અન્ય પશુ પક્ષીમાં નહીં ફેલાય એની તકેદારીના ભાગરૂપે મૃત ડોલ્ફિનને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. નારગોલ માલવણ ખાતે છેલ્લા 1 વર્ષમાં કુલ 3 જેટલી ડોલ્ફિન મૃત અવસ્થામાં તણાઈ આવી છે, જેને લઈને પર્યાવરણવાદીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. વાપી નજીક બલીઠા ગામે મામલતદાર કચેરી સામે એક નશામાં ધૂત ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. મળતી માહિતી મુજબ બલીઠા હાઈવે સર્વિસ રોડ પર એક ટ્રક નંબર GJ15AY2385નો ચાલક નશામાં ધૂત થઈને બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો. તે સમયે તેણે સામેથી આવતી એક બાઇક નંબર GJ15AK5556ના ચાલકને ટક્કર મારી હતી. બાઇક સવારને અડફેટે લીધા બાદ ટ્રક સીધી જ મામલતદાર કચેરીની દિવાલ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બાઇકના આગળના ભાગનો કચ્છર ઘાણ વળી ગયો હતો, તેમાં મામલતદાર કચેરીની દિવાલને પણ નુકસાન થયું હતું. જો કે અકસ્માતમાં સદનસીબે બાઇક સવારનો બચાવ થયો હતો. તેને પગમાં અને માથામાં નાની મોટી ઇજાઓ થતાં સારવારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. राइट इधर लेफ्ट से आ रहा था, सर्विस रोड से आ रहा था रॉन्ग साइड, तो मैं लेफ्ट में भागा तो लेफ्ट में भागा, फिर राइट में खींचा तो फिर राइट में खींचा, इसी के चक्कर में लड़ा. मैं खाना लेने गया था, खाना लेके आया था, हाथ में लगा है, सर में लगा है, पैर में लगा है. ड्राइवर पता नहीं किधर गया, किया हुआ है ड्राइवर, गाड़ी पूरा बाइक पूरा खराब टूट गया. દેશમાં કોરોનાનો બીજો સ્ટ્રેન ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કોરોનામાં તેજી વર્તાઈ રહી છે. સંઘપ્રદેશ 3Dમાં પાછલા 3-4 અઠવાડિયાથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને પ્રશાસન દ્વારા વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકડાઉન થવાના ડરથી દમણની કંપની સાથે સંકળાયેલા બહારના ઉદ્યોગપતિઓ દમણમાં જ ઘર ખરીદી રહ્યા છે. પાછલા 1 મહિનાથી દમણ અને દાદરાનગર હવેલીમાં બંગલો અને રો હાઉસની ઇન્કવાયરી વધુ જોવા મળી હતી. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે દમણમાં ઉદ્યોગ હોવાથી કોરોના મહામારીમાં નિયમિત રૂપથી આવાગમન કરી શકાશે અને પાછલા વર્ષની જેમ પ્રદેશની તમામ બોર્ડર સીલ કરી દેવાથી જે મુશ્કેલી સર્જાઈ હતી તેનાથી રાહત મળી શકશે, જેને લઈને સેકન્ડ ઓપરેશન હેઠળ આ વખતે પ્રદેશમાં જ રહેવા માટેનો નિર્ણય તમામ ઉદ્યોગપતિએ લીધો છે. તમે જોયું હશે કે લાસ્ટ ટાઈમનો સિનેરિયો અલગ હતો.
સડનલી એ કોવિડ જેવું બીમારી આવી ગઈ અને કોઈને કંઈ સમજ જ નહીં પડતું હતું કે શું કરવું જોઈએ. અને લોકડાઉન સખ્તીથી પાલન કર્યું હતું, કેવી એને શું મેસેજ લેવાનો, શું મેડિસિન્સ છે, શું ક્યોર છે, કોઈ વિશ્વને નહીં ખબર હતું. પરંતુ આજે એક વર્ષ પછી પાછું આવી સ્થિતિ આવીને ઊભી રહી છે સ્ટેન્ડની. એ જે કોવિડનું સ્ટેન્ડ છે એ બહુ ખરાબ છે અને હવામાં બહુ જલ્દી ફેલાઈ જાય છે અને હવામાંથી સંક્રમિત કરીને લોકોને ઇફેક્ટ કરે છે. પરંતુ એનો જે મેજર્સ છે, અગર તમે વેક્સિન લીધી હોય, એન્ટીબાયોટિક ડેવલપ થઈ ગઈ હોય તો વાંધો નહીં આવે. એટલે જ નમના સરકારે અને મોદી સરકારે અને મોદીજીએ કહ્યું હતું કે આપણે ટોટલ લોકડાઉન કરશું તો ઠપ થઈ જશે બધું જ, પરંતુ આપણે ઉદ્યોગ બી ચાલુ રહે, ધંધા બી ચાલુ રહે અને સેલ્ફ ક્વોરન્ટાઇન, આપણે પોતે જ ક્વોરન્ટાઇન થઈ જઈએ, આપણે પોતે જ લોકડાઉનમાં રહીએ અને સેમી લોકડાઉન રહીને સુરક્ષિત રહીને આ કોવિડ સ્ટેન્ડ સાથે લડીએ. કોરોના મહામારીની અસર લોકોના મન પર થઈ રહી છે. માનસિક રોગમાં ઉછાળો આવ્યો છે. લોકો આ સમયે યોગ્ય માર્ગદર્શનના અભાવે કોરોનાની સાથે માનસિક રોગનો શિકાર બની જાય છે. ત્યારે કોરોનાની આ મહામારીમાં મન મગજને કેમ સ્વસ્થ રાખવું, પરિવારના સભ્યોને કઈ રીતે આ બીમારીથી બચાવવા તે અંગે વાપીના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર જીત નાદપરાએ દર્શકોને માનસિક સ્વસ્થતા કેળવવા મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. કોરોના પણ અન્ય મલેરિયા ડેન્ગ્યુ જેવી મહામારી છે જેની સારવાર શક્ય છે. લોકોએ એનાથી ગભરાવવાને બદલે સારા તબીબ પાસે તેનું નિદાન અને સારવાર કરાવવી હિતાવત છે. આવા સમયે ભગત ભુવા પાસે જવાને બદલે યોગ્ય સારવાર લો. માનસિક ભય ગભરામણને મગજ પર લેવાને બદલે આશાવાદી બનો તેવી શીખ વાપીના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર નાદપરાએ આપી હતી. કોરોના મહામારીના હાલના સમયમાં માનસિક બીમારીઓ પણ વધી છે, જેમાં મુખ્ય ગભરામણની બીમારી વધુ જોવા મળી રહી છે. ત્યારે આ સમયમાં માનવ મનને કઈ રીતે શાંત રાખી સ્વસ્થતા કેળવવી તે અંગે વાપીના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર જીત નાદપરાએ જણાવ્યું હતું કે આ સમયે દરેક વ્યક્તિએ આશાવાદી બનવાની જરૂર છે. કેટલાક લોકો તેમનો અથવા તેમના સગા સંબંધીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ ગભરાઈ જાય છે. આવા સમયે હંમેશા યાદ રાખો કે કોરોના પણ અન્ય બીમારીની જેમ એક બીમારી છે, તેની સારવાર શક્ય છે. એટલે ગભરાયા વિના સારા તબીબ પાસે તેનો ઇલાજ કરાવો, તબીબોનું માર્ગદર્શન મેળવો, આ સમયે તંત્ર મંત્ર કે ભગત ભુવા પાસે જવાનું ટાળો. કોરોના મહામારી દરમિયાન થતા માનસિક રોગોમાં આઈસીયુ સાયકોસિસ દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું છે. જે દર્દીઓ સતત 14 દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમના કેટલાક દર્દીઓમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. વેન્ટિલેટરના સતત આવતા બીપ બીપ અવાજ આસપાસના નજર સમક્ષ પણ અન્ય દર્દીઓ જ હોય એની અસર મગજ પર થાય છે અને માનસિક સંતુલન ખોરવાતું હોય છે. આવા સમયે દર્દીને ઊંઘ નથી આવતી, સારવાર માટે સહયોગ નથી આપતા સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. એટલે સારવાર દરમિયાન ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો. જલ્દી સ્વસ્થ થવાની આશા જીવંત રાખો. પરિવારના કોઈ એક સભ્યને કોરોના થાય તો જરૂરી નથી કે અન્ય સભ્યોને પણ થાય, એટલે એ અંગે ગભરાવાની જરૂર નથી. જેને કોરોના થયો છે તેને આઇસોલેટ કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, પણ સાથે સાથે તેની દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડો, સતત હૂંફ આપો, બની શકે તો પીપીઈ કીટ પહેરીને અથવા અન્ય સાવચેતી રાખી તેની સાથે સમય પસાર કરો. કોરોના સામે શરીરની સારી રોગ પ્રતિકારક શક્તિ રક્ષણ આપે છે, એટલે એ અંગે નિષ્ણાંત તબીબની સલાહ લો. પણ સોશિયલ મીડિયામાં કે અન્ય માન્યતાઓને આધારે કોઈ ઉપાયો અજમાવવાનું ટાળો. આ રીતે માનસિક બીમારીથી દૂર રહી શકાય છે અને અન્યને પણ દૂર રાખી શકાય છે. સૌથી મહત્વનું મનોચિકિત્સક ડોક્ટર જીત નાદપરાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયે માનસિક સ્વાસ્થ્ય કેળવવા સાથે આ મહામારીથી બચવાનો મહત્વનો ઉપાય કામ વગર ઘરની બહાર નીકળવામાં છે. જો ઘર બહાર નીકળવું આવશ્યક જ હોય તો પૂરતી સાવચેતી સાથે નીકળો અને યાદ રાખો કે જે રીતે મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગ થયા બાદ દર્દી સ્વસ્થ થઈ શકે છે, તેમ કોરોનાના ચેપમાંથી પણ સ્વસ્થ થઈ શકાય છે. દરેક રોગચાળાનો અંત હોય છે, આ રોગચાળાનો પણ અંત આવશે. એ માટે આશાવાદી બનો, સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરો, સાવચેત રહો, બીજાને સાવચેત રાખો, કસરત, યોગ અને અન્ય કામગીરી કરી પોતાની જાતને વ્યસ્ત રાખો. એક તો આઈસીયુ સાયકોસિસ, એટલે કે જે લોકો ઘણા ટાઈમથી કોવિડના કારણે આઈસીયુમાં પેક છે એવા કેસીસમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને જે લોકો મોર દેન 15 ડેઝ આઈસીયુમાં છે, તો આઈસીયુમાં એક ક્લોઝ એન્વાયરમેન્ટમાં રહેવાના કારણે માણસના મગજ પર અસર થાય છે. અને સાયકોસિસ એટલે કે માણસનું વર્તન ચેન્જ થઈ જાય છે, રાડો પાડવા માંડે છે, નથી રહેવા માગતું વેન્ટિલેટરનો પાઇપ કાઢી નાખે, બાયપેપને કાઢી નાખે, ઓક્સિજન માસ્ક કાઢી નાખે,
કંટ્રોલ ના કરી શકે એમના ઇમોશન્સને, રાતના સૂવે નહીં શાંતિથી, કોઈ ટ્રીટમેન્ટને ફોલો ના કરે, એવી હાલતો થઈ ગઈ છે લોકોની અત્યારના. અને એ ટાઈપના કેસીસ બહુ જ વધારે જોવા મળ્યા છે. બીજા કેસીસ જે ઊંઘની બીમારી છે, ઘણા લોકો કોવિડ થયા પછી રાતના શાંતિથી ઊંઘ જ નથી લઈ શકતા. અને ઊંઘ છે એ સ્લીપ છે, એસેન્શિયલ પાર્ટ છે માણસના બોડીને શરીરને રિલેક્સ કરવા માટે. એક 8 કલાકની ઊંઘ માણસ માટે બહુ જ જરૂરી છે. અગર કોરોના તમને કોઈને હોય તો પણ યુ શુડ ટેક એટલીસ્ટ 8 hours ઓફ સ્લીપ. 8 કલાક તમારે ઊંઘ લેવી જ જોઈએ, તો જ તમારી બોડી એમાંથી જલ્દી રિકવર થાય. એટલે ઊંઘની બીમારી બહુ એક્સ્ટ્રીમ લેવલ પર છે. એન્ઝાયટી ડિસઓર્ડર, ગભરામણની બીમારી, રિપોર્ટ આવે, ખોટું ઇન્ટરપ્રિટેશન કરે, ગૂગલ કરે, જોવે પોતાના લક્ષણો ગૂગલ પર, વોટ્સએપ મીડિયા પર જોવે, યુટ્યુબ પર સર્ચ કરે લક્ષણો, આ બધી વસ્તુ તદ્દન ખોટી છે. આવું બિલકુલ ના કરવું જોઈએ, એ તમને ભ્રમિત કરે. કોઈ પણ એક મેડિકલ પ્રેક્ટિશનરને તમે પકડી રાખો અને એમના પાસેથી સારવાર લો, અને તમારું પોતાનું ઇનપુટ છે એમાં બિલકુલ એડ નહીં કરો. તમે એક સેફ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો, એમને એક રૂમમાં આઇસોલેટ કરીને રાખો, એમની જરૂરમંદ વસ્તુઓ, એમને જે જરૂર છે, ગભરાવાથી ટ્રીટમેન્ટ કે એમાં પરિણામ નથી આવતું. તમારે ખાસ કરીને ધ્યાન એ જ રાખવાનું છે કે એક પેશન્ટ છે એની પાસે પૂરતો ટાઈમ આપો અને એમને એન્ટરટેનમેન્ટ કરો. એવું જરૂરી નથી કે તમે કોવિડના પેશન્ટના રૂમમાં એન્ટર ના થઈ શકો. તમે વિથ સેફટી કિટ, અત્યારના તો પીપીઈ કિટ બધે જ અવેલેબલ છે, પહેરીને તમે એટલીસ્ટ 10 થી 15 મિનિટ એમના સાથે બેસો તો પણ એમને વધારે ફાસ્ટ રિકવરી આવશે. એમને એ જમે છે ત્યારે તમે 5 મિનિટ એમના સાથે બેસો પીપીઈ કિટ પહેરીને. ડૉક્ટર્સ પણ જાય જ છે કોવિડ પેશન્ટ પાસે, તમારે એનાથી દૂર ભાગવાની જરૂર નથી. ખાલી સાવચેતીના જે પગલાઓ છે, સાવચેતીના જે સ્ટેપ્સ છે, જેમ કે પીપીઈ કિટ, માસ્ક, ગ્લોવ્સ, એ બધી વસ્તુ તમારે પહેરી અને પેશન્ટની સાથે તમે વાર્તાલાપ કરી શકો, ચેસ રમી શકો થોડી વાર. ભલે વધારે ટાઈમ બેસવાનું હું નહીં કહું તમને કોઈને, પણ આ વસ્તુ તમારે કરવી જ જોઈએ જેથી કરીને પેશન્ટનું માનસિક સંતુલન સ્ટેબલ રહે અને કોઈ બીજી અન્ય પ્રકારની માનસિક બીમારીઓ પેશન્ટને ના થાય. એક, અગર તમે સેફ ડિસ્ટન્સ નથી જાળવ્યું અને તમે બહુ જ વધારે નજીકથી ઊભેલા છો અને એ માણસને કોવિડ પોઝિટિવ આવે છે, તો પણ એવું જરૂરી નથી કે તમારી ઇમ્યુનિટી સારી પણ હોય. અને ઇમ્યુનિટીના આધાર પર કોરોના પોઝિટિવ પ્લસ કે માઇનસ પોઝિટિવ આવે કે ના પણ આવે, એટલે તમારે ડરવાની જરૂર નથી. જો તમને લક્ષણ દેખાય, પ્રાઇમરી લક્ષણ જેમ કે શરદી ઉધરસ થવી, તાવ આવવો, છીકો ચાલુ થઈ જવી, માથું ભારે રહેવું, ઝાડા થઈ જવા, આંખો લાલ થઈ જવી, શરીરમાં કળતર જેવું લાગવું, કમજોરી લાગવી, આમાંથી કોઈ પણ જાતના થોડા પણ લક્ષણો આવે તો એટલીસ્ટ તમે કોઈ ડૉક્ટરને એપ્રોચ કરો, એમના પાસેથી જે રૂટીન બ્લડ ટેસ્ટ છે એ કરાવો. બ્લડ ટેસ્ટના આધાર પર ડૉક્ટર તમને જે પણ દવા આપે એ ચાલુ કરો. ડરવાની આવશ્યકતા છે જ નહીં. અને બેસ્ટ વસ્તુ એ છે કે અત્યારના માર્કેટમાં નીકળવું, જો બહુ જ અત્યંત જરૂરી કામ હોય તો જ માર્કેટમાં નીકળવાનું, બાકી માર્કેટમાં નીકળવાનું જ નહીં. કારણ કે એકદમ સ્પોરેડિક સ્પ્રેડ છે, એટલું વાઇલ્ડલી સ્પ્રેડ છે, અત્યારના કેસીસ એટલા વધારે છે કે તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ 100% વધારે છે. જે હરેક માણસે મનમાં રાખવાની જ છે કે આ પેન્ડેમિક, જે જૂના પેન્ડેમિક બધા થયા છે, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, એ બધા પેન્ડેમિક જેવો જ પેન્ડેમિક છે અને આશા નથી છોડવાની કોઈ. આ વસ્તુનો અંત આવવાનો છે એ નિશ્ચિત છે. અને હરેક પેન્ડેમિકનો અત્યાર સુધીમાં જેટલા પણ પેન્ડેમિક થયા છે, જેટલી પણ બીમારીઓ રોગચાળો ફેલાયેલો છે, એનો અંત આવેલો જ છે. એવી જ રીતે આ બીમારીનો પણ અંત આવવાનો જ છે. એ હંમેશા આશા રાખવાની અને એનાથી તમારે નાસીપાસ થવાની કે ડરવાની જરૂર નથી. કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્ય ક્ષેત્રે સમૃદ્ધ દેશો પણ કોરોનાના કહેરથી ત્રાહિમામ પોકારી ગયા છે. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહ્યા છે, પરંતુ પૂર્ણ સફળતા મળી નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્ત બન્યો છે, ત્યારે અતિ પ્રાચીન યુગલથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરોનાની સારવારમાં આયુર્વેદિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. કોરોના સામે રક્ષણ મેળવવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ ઉપાય છે. એ આયુર્વેદિક દવા થકી પ્રાપ્ત થઈ રહી છે. આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કોરોનાગ્રસ્ત દર્દીઓને વધુ થાય તે માટે નાનાપોંડા આદિવાસી વેપારી મંડળ આગળ આવી શ્રી આધાર ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓને સહકાર આપી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર નાનાપોંડા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.